क्या रहो छो लक्ष्मी में અને આ દુખાવો કેટલા ટાઈમ થી છે? આમ તો પહેલા 2 વર્ષ પહેલા હતો જ. ઓકે. અને એ કેવી રીતે થયો તો? હમણાં થોડો ઓછો થઈ ગયો, મટી ગયો તો હમણાં 2-3 અઠવાડિયા 15 દિવસ થી પાછો જ અસર. ઓકે. પણ એ શરૂઆતમાં દુખાવો કેવી રીતે ચાલુ થયો તો 2 વર્ષ પહેલા વાળો? અચાનક એમ જ દુખાવા ચાલુ થઈ ગયું. અચ્છા. પછી એના પછી 1-2 વખત પડી ગઈ હતી. ઓકે. પછી એક્સરે એમઆરઆઈ આ તે બધું કરાવ્યું હતું. બધું કરાવી દીધું. બરાબર. પહેલી વખત દુખાવો થયો કેવી રીતના મટે તો? એમાં દવાનું દૂધ ચાલુ કર્યું. પછી બીજું કાદીમાં સોજો ને એવું આવ્યું હતું રિપોર્ટમાં? સોજો ને મણકાનું કંઈક એટલે કંઈક કામ કરવામાં એવું આવ્યું હશે, વજન ઉપાડવામાં ને એમાં એમાં થયું હશે. ફરી 1-2 વખત ગયા. હવે અત્યારે કેવી રીતના ચાલુ છે? અચાનક જ અત્યારે બી અચાનક જ ચાલુ થયો. કામ કરવાથી બેસી ઉઠવાથી બધી રીતે દુખાવો ચાલુ થાય. બધી રીતના રહે છે? બધી રીતે. સવારમાં તો એકદમ કાઠું પડી જાય છે. ઓકે. અને કામ કેવું હોય? બધું ઘરનું છે, બધું કામ છે, બધું રહે છે. ઓકે. અત્યારે થાય છે બધું કામ? કેવું ઓછું થાય છે. ઓકે. અને આજે ફરીથી થયો 15 દિવસ થી. પછી કોઈને બતાવ્યું દવા કે એવું કઈ લીધી? ના, કોઈને બતાવ્યું નથી. ફોર્મ્યુલા પોઈન્ટો ને એવું બધું દબાવે છે ને, એની પાસે હું 2 દિવસ ગઈ પણ મને ના બરાબર લાગ્યું. કેમને કરવાથી વધારે દુખાવો ઉપડ્યો હોય ને એવું લાગ્યું મને. એટલે એનો મતલબ કે સોજો છે, સોજો હોય ને દબાવવામાં આવે ને તો વધારે થઈ જાય. સૌથી વધારે દુખાવો અત્યારે શેમાં થાય છે? મણકામાં. અને ક્યારે થાય છે? બેસી રહેવામાં, ચાલવામાં, ઊભા રહેવાથી બધી રીતે દુખે. સૌથી વધારે એમાં બેસી રહેવાથી, બેસી થી ઊભું થવું હોય ને સૌથી વધારે. અચ્છા. ઊભા થઈ જાવ તો દુખે અત્યારે દબાવાથી? હા, L4-L5 સોજો છે. ઓકે. આગળ નમો તો આમાં દુખે? ના. હજી નમો. એના કારણે આખું સ્પાઇન નું અલાઇનમેન્ટ ને બધું બગડ્યું છે. પગને ઊંચો કરો. આમાં કોઈ દુખાવો? આમાં દબાઈ છે ગાદીના કારણે. રિલેક્સ. ઢીલું 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 સરસ. હવે દુખે છે?
સીધું તો થઈ ગયું છે. આગળ નમો કેટલો લાગે?